આ વાત બે હજાર સત્તરની છે એ સમયે એક એવા દેશમાં હું હતો કે જ્યાં સમગ્ર શાસન નીતિ નિયમો અને કાયદા પાલનથી ફર્સ્ટ ક્લાસ ચાલતું હતું પ્રત્યેક માનવના આદર સન્માન જાળવીને કડકમાં કડક કાયદાઓ અમલમાં છે અહીંના ગુજરાતીઓ વચ્ચે સન્ડે લંચમાં ત્રણેક કલાક ગાળવાના થયા ત્યારે વર્ષોથી ઓસ્ટ્રેલિયા વસતા પણ દિલથી ભારતીય અને ખાધે પીધે પાક્કા ગુજરાતીઓ થોડા વ્યથિત હતા બે ગુજરાતીઓ મળે તો ભારતની કે ગુજરાતની વાતો ન કરે તો બીજું શું ચર્ચે થોડા સમય માટે હું આવ્યો હોવાથી સૌ મારી પાસેથી જવાબની અપેક્ષા રાખે તે પણ સહજ હતો ચર્ચાના મુખ્ય ત્રણ મુદ્દાઓ હતા કેસનો આવ્યો હતો અને અપરાધીઓને લટકાવવાની સજાથી સૌ રાજી હતા એ સૌ તો અહીં ટ્રાફિકનો સાદો નિયમ તૂટે તોય ફાઇન ભરવા કે લાયસન્સમાંથી પોઈન્ટ કપાવવાથી પણ લગભગ બેહોશ થઈ જાય છે કોઈએ તો ભારતીય ન્યૂઝ ચેનલને ટાંકીને કહ્યું પણ ખરું કે મોદીજી અલગથી નારી નીતિ બનાવી રહ્યા છે પછી તો સપાટો બોલી જશે તેવી શ્રદ્ધા પણ કોઈએ વ્યક્ત કરી પહેલો મુદ્દો ઊંચાઈ પકડે ત્યાં નીટની પરીક્ષા સમયની જોહુકમીની વાત ઉછળી એક યુવાને તો વિડીયો એન્ડ્રોઈડ ની મદદથી ત્યાં જબ્બર મોટા સ્ક્રીન પર પ્લે કર્યો ન્યૂઝ ચેનલ્સ પર બારમા ધોરણને આવજો કહીને મેડિકલ એક્ઝામિનેશન માટે નીટ એક્ઝામ આપવા આવેલી તરુણીઓના કુર્તાની સ્લેવ કાતરથી કાપતા દ્રશ્યો એમાં એણે અમને દેખાડ્યા સુરતમાં સરા જાહેર કેમેરાની સામે કોઈ પુરુષ એક પછી એક છોકરીની લાંબી બાયો કાપી રહ્યા હતા થોડીવારમાં કેરળના સમાચારે તો સ્તબ્ધતા ફેલાવી ચહેરો ઝાંખો રાખીને એક તરુણી આંસુ સાથે ફરિયાદ કરી રહી હતી કે તેના અંડર માથાની ક્લિપ કાનના એરિંગ ઉતારવાની પણ ફરજ પાડવામાં આવી છે છોકરીઓના જીન્સના પેન્ટના મેટલ બટન કાપી લેવામાં આવ્યા ધીસ ઇઝ રેડિક્યુલસ વન કાન એવા ઉદ્ગારો એ આપણા ભાઈઓના મોઢામાંથી નીકળવા લાગ્યા આ ઘટનાને ધક્કો મારવા એક પ્રૌઢે વળી ત્રીજી વાત કરી આવું ઇન્ડિયામાં કેમ બને છે યુ નો બિકોઝ ત્યાં કાયદા ઘડનારા જ કાયદો તોડે છે હમણાં ઉત્તર પ્રદેશના ગોરખપુરના ધારાસભ્ય જાહેરમાં ત્યાંના યુવાન જ આઈપીએસ મહિલા વ્યક્તિત્વ હતા એમણે એ ઓફિસરને ધમકાવ્યા હું છું ત્યારે તું વચ્ચે કેમ બોલે છે એવો તું કર્યો અને પછી ચેનલને બે શરમ થઈને પૂછ્યું મેને ક્યાં ઊન ગી મેને દી ઉસકો છૂઆ લગભગ વીસમી પચીસ ભારતીયો સ્તબ્ધ થઈ મૌન ગણી ગયા કોઈએ મને પૂછ્યું કે આ તો બહુ કડક કહેવાય ધારાસભ્ય આમ વર્તે છે એમને જવાબ આપતા મેં કહ્યું હા એ સાચું છે અમે નાનપણથી બાળકોને તમારા દેશની જેમ કાયદાનું પાલન અને માનવનું સન્માન નારીનું ગૌરવ કરવાનું નથી શીખવી શક્યા એ સાચું છે બોલવાનો વારો મારો હતો એટલે મેં સ્પષ્ટ કર્યું તમારે અહીં સ્પષ્ટ નિયમો છે તેનું ચુસ્ત પાલન છે તેનો ભંગ કરનારને કડક દંડ છે અહીં તમારા દરેક નાગરિકને કાયદાનું પાલન કરવું જ પડે છે પછી તે વડાપ્રધાન હોય તોય ભલે અહીં કાયદો ચોવીસે કલાક પાડવાનો છે અડધી રાત્રે ખાલી ખમ રસ્તે પણ રેડ સિગ્નલ પાસે તમારે ગાડી થોભાવવાની જોઈ છે ને આવું ભારતમાં ખરું

નીટ એક્ઝામ આપવા આવવાની મનાઈ હતી જ કોઈ વાંચ્યું નહીં નહીં વાંચ્યું એમણે ભારતની સરેરાશ સમજ સ્પષ્ટ છે લખેલું ભાઈ ક્યાં પડાય છે હું કેર્સ ફોર ઇટ ખુદ કાયદાના રક્ષકો જ તેનું ઉલ્લંઘન કરે છે ત્યાં આપણું કોણ બગાડી લેવાનું છે આ દ્રઢ માન્યતા આઈપીએસ ઓફિસરનું માન ન જાળવવા સુધી પહોંચે છે આ માન્યતાને તોડવી પડે નીતિ ઘડ્યાથી ન ચાલે પણ ઘડેલી નીતિનું કઠોરપણે પાલન કરવું અને કરાવવું પડે દેશની કોઈ પણ જાહેર પરીક્ષામાં સૂચવેલા કોડનું સખ્તાઈથી પાલન કરવાનું કલ્ચર ઘડવું પડે સ્કૂલમાંથી અને ઘરમાંથી જ આવતીકાલના નાગરિકને ઘડવો પડશે લાલબત્તી ગઈ હવે નેતાની આશાંતિથી કમાન્ડો ને ગાડીઓનો ઢગલો દૂર કરી સામાન્ય નાગરિકની હારોહાર રોડ ઉપર તે લોકોએ નીકળવું પડશે આમ થશે તો કુંભાર કરતાં ગધડા ડાયા થઈ હાથમાં કાતર લઈ કોઈ છોકરીની સ્લીવ કાપવાનું હલકું કૃત્ય નહીં કરી શકે જો સામાન્ય નાગરિક પોલીસની વર્દીનો અપમાન ન કરી શકે તો ધારાસભ્ય આઈપીએસ અધિકારીની વર્દીને ટુકારો કેમ આપી શકે મેં છેલ્લે કહ્યું ભાઈ કરવું પડશે આપણે કોઈ તો કરવું પડશે ભાઈ કોઈ કશું ના કરે એ ક્યાંની તામ હરીફાય